ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલ ટિન્ટોય હું રંજનબેન આજે આપણે ધોરણ ચારમાં ચેપ્ટર અગિયાર ઘડિયા અને ભાગાકારમાં પ્રશ્ન નંબર બાર અને તેરનો અભ્યાસ કરીશું પ્રશ્ન તેર પ્રશ્ન બાર ઉદાહરણ મુજબ ભાગાકાર કરો જુઓ ઉદાહરણ આપી છે સિત્તેર ભાગ્યા પાંચ કેટલા છે સિત્તેર ભાગ્યા પાંચ તો અહીંયા પાંચ છ વીસ સિત્તેરમાંથી વીસ કાઢી નાખીએ તો પચાસ રહેશે પછી અહીંયા જુઓ વત્તાકાર છે અને અહીંયા દસ છે એટલે પાંચ દસ દસ પાંચ પચાસ તો પચાસમાંથી પચાસ કાઢી નાખીએ તો ઝીરો હવે શું કર્યું છે જુઓ હવે દસ વત્તા ચાર બરાબર કેટલા છે ચૌદ આપ્યા છે તો સિત્તેર ભાગ્યા પાંચ કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે ચૌદ દાખલા નંબર એક નેવું ભાગ્યા છ હવે છ પંચા ત્રીસ નેવુંમાંથી ત્રીસ કાઢી નાખ્યા એટલે કેટલા રહ્યા સાહીઠ હવે છના ગડિયામાં સાહીઠ આવે ને તો દસ છક સાહીઠ સાહીઠમાંથી સાઠ કાઢી નાખીએ તો ઝીરો બચે ઝીરો બચે છે તો નેવું ભાગ્યા છ કરતાં આપણને કઈ સંખ્યા મળી આ પંદર બે નંબર 85 ભાગ્યા પાંચ હવે જુઓ છેલ્લે પાંચ આવતો એવી સંખ્યા કઈ આવે છે પાંચના ગળિયામાં તો સાત પંચા પાંત્રીસ હવે પંચ્યાસીમાંથી પાંત્રીસ કાઢી નાખીએ તો પચાસ રહે છે તો વત્તા તો પાંચના ગળિયામાં પચાસ આવે ને તો દસ પાંચ પચાસ પચાસમાંથી પચાસ જાય તો ઝીરો દસ વત્તા સાત બરાબર સત્તર આમ પંચ્યાસી ભાગ્યા પાંચ વડે ભાગાકાર કરતા આપણને કઈ સંખ્યા મળે છે સત્તર ત્રણ નંબર ચોસઠ ચાર તો ચારાના ઘડિયામાં છેલ્લે ચાર આવતા હોય એવો એવી લાઈન કઈ છે તો છ ચો ચાર છ ચોવીસ હવે ચોસઠ માંથી ચોવીસ વાત કરીએ તો કેટલા રહે છે નીચે ચાલીસ હવે ચારાના ઘડીઓમાં ચાલીસ આવે ને હા તો દસ ચોક ચાલીસ ચાલીસમાંથી ચાલીસ કાઢી નાખીએ તો ઝીરો દસ વત્તા છ બરાબર સોળ તો આમ ચોસઠ ભાગ્યા ચાર બરાબર કેટલો જવાબ મળે છે આપણને સોળ એકસો બે ભાગ્યા ત્રણ તો છેલ્લે બે આપેલા છે તો ત્રણના ગા ગળીઓ બોલીએ તો છેલ્લે જુઓ ત્રણ ચોક બાર બાર આવ્યા ને તો એકમની સંખ્યા કઈ છે છેલ્લે બાર છે ને તો જુઓ બેમાંથી બે કાઢી નાખીએ જીરો જીરોમાંથી એક ના જાય એટલે આપણે એકડા જોડેથી દસકો લેશું હવે દસમાંથી એક જાય તો નવ અહીંયા ઝીરો થઈ ગયો ઝીરોમાં ઝીરો નેવું બચ્યા હવે ત્રણના ઘડિયામાં નેવું આવે છે નેવું ત્રણ તારી નવ થાય ને અને જીરો ઉપર મૂકી દઈશું એટલે ત્રીસ ગુણ્યા ત્રણ બરાબર નેવું તો નેવુંમાંથી નેવું કાઢી નાખીએ તો નેવું રહેશે અરે જીરો રહેશે સોરી હવે ત્રીસ વત્તા ચાર બરાબર ચોત્રીસ તો એકસો બે ભાગ્યા ત્રણ બરાબર કઈ સંખ્યા મળી આપણને ચોત્રીસ પાંચ નંબર એકસો છોતેર ભાગ્યા આઠ તો આઠ દુ સોળ સત્તરમાંથી સોળ કાઢી નાખીએ તો એક રહેશે ઉપરથી ઉતાર્યા છ આઠ દુ સોળ થાય ને પણ આપણે જીરો મૂકશું આ જીરો ઉપર ચઢાવશું એટલે એકસો થઈ જશે એટલે વીસ આઠ આ એકસો એકસો સાહીઠમાંથી એકસો સાહીઠ બાદ કરીએ તો જીરો ઝીરો થશે વીસ વત્તા બે બરાબર બાવીસ હવે એકસો છોતેર ભાગ્યા આઠ બરાબર કેટલો જવાબ મળે છે આપણને બે બાવીસ દાખલા નંબર છ એકસો પાંત્રીસ ભાગ્યા નવ નવ પાંચ પિસ્તાલીસ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો ત્રણમાંથી ચાર ના જાય એટલે દસકો લીધો આપણે એક જોડેથી અહીંયા દસ ને ત્રણ તેર તેરમાંથી ચાર કાઢીએ તો નવ અહીંયા ઝીરો છે તો ઝીરો હવે નીચે કેટલા રહ્યા નેવું રહ્યા એટલે દસ નવા નેવું હવે નેવુંમાંથી નેવું કાઢી નાખે એટલે ઝીરો રહે છે હવે દસ વત્તા પાંચ બરાબર કેટલા પંદર તો એકસો પાંત્રીસને નવ વડે ભાગીએ તો આપણને જવાબ કેટલો મળે છે પંદર સાત નંબરનો દાખલો જુઓ એકસો પંચાણું ભાગ્યા પંદર પંદર તારીખ પિસ્તાલીસ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો નવમાંથી ચાર કાઢી નાખીએ તો પાંચ અને એકના એક નીચે આવશે એકસો પચાસ થયા હવે દસ અને પંદરનો ગુણાકાર કરીએ તો આપણે એકસો પચાસ એકસો પચાસમાંથી એકસો પચાસ કાઢી નાખીએ તો પંદરે એકસો પચાસ થાય ને તો એકસો પચાસમાંથી એકસો પચાસ કાઢી નાખીએ તો ઝીરો રહેશે દસ વત્તા ત્રણ બરાબર તેર તો એકસો ને પંદર વડે ભાગતા આપણને કઈ સંખ્યા મળે છે તેર જો ત્રણસો વીસ ભાગ્યા વીસ તો વીસ છક એકસો વીસ મૂક્યા ત્રણસો વીસમાંથી એકસો વીસ બાદ કરતાં બસો નીચે જવાબ આવે છે હવે દસ દસ દુ વીસ અને આ ઝીરો ઉપર એટલે બસ્સો થઈ ગયા હવે બસોમાંથી બસ્સો બાદ કરીએ તો ઝીરો 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 થશે નીચે જ શેષ વધશે હવે ત્રણસો વીસને વીસ વડે ભાગતા આપણને કઈ સંખ્યા મળી સોળ દસ વત્તા છ બરાબર સોળ થાય છે ને જો અહીંયા નવમા નંબરનો દાખલો બસો ને સત્તર ભાગ્યા સાત તો સાત એકા સાત સાતમાંથી સાત જાય તો

વડે ભાગતા આપણને કઈ સંખ્યા મળે છે એકત્રીસ દાખલા નંબર દસ એકસો ને બાણું ભાગ્યા સોળ હવે સોળ દુ બત્રીસ બે માંથી બે કાઢીએ તો ઝીરો નવ માંથી ત્રણ કાઢી નાખશો તો છ આ એકના એક નીચે આવશે હવે સોળે દાન એકસો તો એકસો સાહીઠમાંથી એકસો સાઠ કાઢી નાખીએ તો ઝીરો 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 રહેશે હવે એકસો બાણું ને સોળ વડે ભાગતા આપણને કઈ સંખ્યા મળી બાર તો દસ વત્તા બે બરાબર બાર થાય છે ને જો અહીંયા દાખલા નંબર અગિયાર બસો ભાગ્યા બાર તો બાર તારા બાર તારી છત્રીસ માંથી છ કાઢીએ તો ઝીરો સાતમાંથી ત્રણ કાઢી નાખીએ તો ચાર બે ના બે નીચે આવશે

સમજણ પડી સંખ્યા મળી ત્રેવીસ હવે પ્રશ્ન તેર નીચે આપેલા ચિત્રો અને વિધાનો પરથી પ્રશ્ન બનાવો અને તેનો જવાબ લખો ઉદાહરણ આપ્યું છે ત્રણ ખોખા છે દરેક ખોખામાં ચોવીસ બોટલ છે પ્રશ્ન બધા ખોખા થઈને કુલ કેટલી બોટલો હશે તો કેટલા ખોખા છે ત્રણ ખોખા છે અને એક ખોખામાં કેટલી બોટલ છે ચોવીસ બોટલ હશે તો જુઓ નીચે બધા ખોખા થઈને કુલ ચોવીસ બોટલ અરે બોતેર બોટલો હશે ચોવીસ વત્તા ચોવીસ કરીએ તો અડતાલીસ ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ વત્તા ચોવીસ કરીએ તો બોતેર થશે એમ આપણે શું કરવાનું છે અહીંયા ગુણાકાર કરીએ ત્રણ ખોખા છે ને તો ત્રણ ખોખા બરાબર ગોણ્યા ચોવીસ બોટલો બરાબર ચોવીસ ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ આપણને શું મળે છે બોતેર મળે છે હવે જોઈએ દાખલા નંબર એક રાખડીના આઠ પેકેટ છે રાખડીના કેટલા પેકેટ છે આઠ દરેક પેકેટમાં છ રાખડી છે દરેક પેકેટમાં કેટલી રાખડી છે છ પ્રશ્ન જુઓ પ્રશ્ન બનાવે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ હશે તો જુઓ એક પેકેટમાં કેટલી રાખડી છે છ અને પેકેટ કેટલા છે આઠ પેકેટ છે એટલે શું કરવું પડશે હવે આપણે આઠ ગુણ્યા છ બધા પેકેટમાં થઈને કુલ અડતાલીસ રાખડીઓ હશે પણ કઈ રીતના તો રીત આપી જુઓ પેકેટ કેટલા છે આઠ પેકેટ છે તો આઠ પેકેટ ગોણ્યા એક પેકેટમાં કેટલી રાખડી છે તો છ તો છ રાખડીઓ બરાબર આઠ છ અડતાલીસ રાખડીઓ થઈને હવે પ્રશ્ન નં દાખલા નંબર બે ખાંડના દસ પેકેટ છે અશોકભાઈએ બધા પેકેટના રૂપિયા એકસો દસ ચૂકવ્યા તો પ્રશ્ન શું બનાવશું આપણે જુઓ એક પેકેટના કુલ કેટલા રૂપિયા થાય તો જુઓ એક પેકેટના કુલ અગિયાર રૂપિયા થાય કેટલા રૂપિયા ચૂકવ્યા છે એકસો દસ રૂપિયા ચૂકવ્યા છે ને એક પેકેટના કેટલા પેકેટ કેટલા છે દસ છે તો રીત જુઓ અહીંયા રીત એકસો દસ અહીંયા એક દેખાય છે ને તે એક નથી અગિયારસો દસ છે ને અગિયારસો દસ નથી પણ અહીંયા કેટલા છે એકસો દસ ભાગ્યા દસ પેકેટ બરાબર અગિયાર રૂપિયા પણ કઈ રીતના જુઓ અહીંયા મેં દાખલો ગણીને સમજાવીશ તમને સમજાવું તમને એકસો દસ ભાગ્યા દસ દસ એકા દસ અગિયારમાંથી દસ કાઢી નાખીએ તો નીચે એક રહેશે ઉપરથી ઉતારશું જીરો કેટલા થયા દસ રહે છે ને તો અગિયાર દસ એકા દસ તો દસમાંથી દસ કાઢી નાખીએ તો જીરો તો જુઓ એકસો દસ ભાગ્યા દસ કરતાં આપણને કેટલો જવાબ મળે છે અગિયાર તો એક પેકેટના કેટલા રૂપિયા થયા અગિયાર રૂપિયા તો દસ પેકેટ છે તો આપણે એકસો દસ ભાગ્યા દસ કરીએ તો આપણને એક પેકેટનો એક પેકેટ કેટલાનું છે એ ખબર પડી જશે તો કેટલાનું થયું અગિયારનું અગિયાર રૂપિયાનો એક પેકેટ હવે આવી રીતના તમારે પ્રશ્ન નંબર ત્રણ ચાર અને પાંચ હોમવર્કમાં તમારે જાતે સમજીને ગણવાના છે અહીંયા આપણું અગિયારમું ચેપ્ટર પૂરું થાય છે